Hello students, good morning all of you. Standard 5 English textbook. બાળકો English ની textbook માં તમારે page number 28 ખોલવાનું છે. ત્યાં તમને આપેલું છે activity 3 part B. ફકરામાં આવેલ શબ્દો નીચે લીટી કરો. અહીં તમને કેટલાક શબ્દો આપેલા છે. તે ફકરામાં આવતા હોય તેના નીચે લીટી કરવાની છે. તો તમે આગળ જે સ્ટોરી જોઈ કે હિતુસ ક્લાસરૂમ એ સ્ટોરી માં જે ફકરામાં જે શબ્દો આવતા હોય તેના નીચે લીટી કરવાની છે અને અહીં તમારે બે ભાગમાં વહેંચવાનો છે ફકરામાં આવેલ શબ્દો અને ફકરામાં ન આવેલ શબ્દો તો સૌપ્રથમ આપણે પહેલા આ શબ્દો જોઈએ પ્લેટફોર્મ બુલેટિન બોર્ડ ફેન પેન વિન્ડો રૂફ પિંક બોર્ડ કપબોર્ડ નિયર ટ્યુબલાઇટ સીલિંગ પેન્સિલ બોક્સ યલો બેન્ચ ડોર પિક્ચર બુક બેલ ગ્રીન બ્રાઉન ઓલ્ડ સ્ટોરી બુક સ્કૂલ સ્મોલ ફ્રેમ કાઇટ બુલેટિન બોર્ડ ટીચર અને બી તો આ જે શબ્દ આપેલા છે એને તમારે જે આમાંથી જે શબ્દ ફકરામાં આવતા હોય તે તમારે આ બાજુ લખવાનું છે અને જે ફકરામાં ન આવતા હોય તેને તમારે ફકરામાં ન આવેલ શબ્દો બાજુ લખવાનું છે તો પહેલો શબ્દ છે પ્લેટફોર્મ તો એ ફકરામાં આવે છે તો તમારે અહીં લખવાનું છે પ્લેટફોર્મ અને તમારે તેના નીચે લીટી કરવાની છે જે શબ્દ ફકરામાં આવતા હોય તેના નીચે તમારે લીટી કરવાની છે અને ફકરામાં આવેલ શબ્દો બાજુ લખવાનું છે અહીં તમને એક શબ્દ લખીને બતાવે છે કે સીલિંગ તો એ પણ ફકરામાં આવે છે અહીં તમારે સીલિંગ નીચે લીટી કરવાની છે ત્યાર પછી બીજો શબ્દ છે બુલેટિન બોર્ડ તો એ પણ ફકરામાં આવે છે તો બુલેટિન બોર્ડ અહીં તમારે લખવાનું છે અને તેની નીચે લીટી કરવાની છે ત્યાર પછી છે ફેન એ ફકરામાં આવતો નથી તો તમારે ફકરામાં ન આવેલ શબ્દો બાજુ લખવાનું છે અને તેની નીચે લીટી કરવાની નથી ફક્ત ફકરામાં આવતા શબ્દો નીચે જ લીટી કરવાની છે ત્યાર પછી છે પેન એ પણ ફકરામાં નથી આવતો શબ્દ તો એ પણ તમારે ફકરામાં ન આવેલ શબ્દ બાજુ લખવાનું છે ત્યાર પછી છે વિન્ડો એ ફકરામાં આવતો શબ્દ છે તો તમારે અહીં લખવાનું છે વિન્ડો અને ત્યારબાદ તેની નીચે કરવાની છે લીટી ત્યાર પછી છે રૂફ એ ફકરામાં આવતો શબ્દ નથી તો તેને તમારે આ બાજુ લખવાનો છે ત્યાર પછી છે પિંક બોર્ડ એ પણ ફકરામાં નથી આવતો તો તેને પણ તમારે ફકરામાં ન આવેલ શબ્દ બાજુ લખવાનો છે ત્યાર પછી છે કપબોર્ડ તો એ ફકરામાં આવતો શબ્દ છે તો અહીં તમારે લખવાનું છે કપબોર્ડ અને ત્યારબાદ તેની નીચે લીટી કરવાની છે ત્યાર પછી છે નિયર એ ફકરામાં આવતો શબ્દ છે બાળકો તો અહીં ફકરામાં આવેલ શબ્દમાં લખવાનું છે અને તેના નીચે લીટી કરવાની છે ત્યાર પછી છે ટ્યુબલાઇટ એ ફકરામાં ન આવેલ શબ્દ છે તો એ તમને અહીં ઓલરેડી લખીને આપેલું જ છે ત્યાર પછી છે સીલિંગ એ પણ તમને અહીં લખીને આપેલું છે ત્યાર પછી છે પેન્સિલ બોક્સ એ ફકરામાં આવતો શબ્દ નથી તો અહીં લખવાનું છે પેન્સિલ બોક્સ ત્યાર પછી છે યલો એ પણ ફકરામાં આવતો શબ્દ નથી તો એ પણ તમારે ફકરામાં ન આવેલ શબ્દ બાજુ લખવાનું છે ત્યાર પછી છે બેન્ચ એ ફકરામાં આવતો શબ્દ છે બાળકો અહીં તમારે લખવાનું છે બેન્ચ અને તેની નીચે લીટી કરવાની છે ત્યાર પછી છે ડોર તો બાળકો એ ફકરામાં આવતો શબ્દ છે તો તમારે લખવાનું છે ડોર અને તેની નીચે લીટી કરવાની છે ત્યાર પછી છે પિક્ચર બુક એ ફકરામાં આવતું નથી તો અહીં લખવાનું છે પિક્ચર બુક ત્યાર પછી છે બેલ એ પણ ફકરામાં શબ્દ આવતો નથી તો અહીં લખવાનું છે બેલ ત્યાર પછી છે ગ્રીન એ ફકરામાં આવતો શબ્દ છે બાળકો તો અહીં ફકરામાં આવેલ શબ્દ બાજુ લખવાનું છે ગ્રીન અને તેની નીચે લીટી કરવાની છે ત્યારબાદ છે બ્રાઉન તો એ પણ ફકરામાં
ફકરામાં આવતો શબ્દ છે બાળકો? તો અહીં ફકરામાં આવેલ શબ્દ બાજુ લખવાનું છે બ્રાઉન, અને તેની નીચે લીટી કરવાની છે. ત્યારબાદ છે ઓલ્ડ, એ ફકરામાં આવતો શબ્દ નથી, તો તમારે આ બાજુ લખવાનું છે ઓલ્ડ. ત્યાર પછી છે સ્ટોરી બુક, તો બાળકો એ ફકરામાં આવતો શબ્દ છે, તો અહીં તમારે લખવાનું છે સ્ટોરી બુક, અને તેની નીચે લીટી કરવાની છે. ત્યારબાદ છે સ્કૂલ, તો એ પણ ફકરામાં આવતો શબ્દ નથી, તો તમારે ફકરામાં ન આવેલ શબ્દ બાજુ લખવાનું છે સ્કૂલ. ત્યાર પછી છે સ્મોલ, એ પણ ફકરામાં આવતો શબ્દ નથી, તો બાળકો અહીં તમારે લખવાનું છે સ્મોલ. ત્યાર પછી છે ફ્રેમ, એ પણ ફકરામાં આવતો શબ્દ નથી, તો તમારે લખવાનું છે ફ્રેમ. ત્યાર પછી છે કાઇટ, એ બાળકો એ પણ ફકરામાં આવતો શબ્દ નથી, તો તમારે ફકરામાં ન આવેલ શબ્દ બાજુ લખવાનું છે કાઇટ. ત્યાર પછી છે બ્લેકબોર્ડ, એ ફકરામાં આવતો શબ્દ છે બાળકો, તો તમારે આ બાજુ લખવાનું છે બ્લેકબોર્ડ, અને તેની નીચે લીટી કરવાની છે. ત્યારબાદ છે ટીચર, એ પણ ફકરામાં આવતો શબ્દ છે બાળકો, તો અહીં તમારે લખવાનું છે ટીચર, અને તેની નીચે લીટી કરવાની છે. ત્યારબાદ છે બિગ, એ ફકરામાં આવતો શબ્દ નથી, તો અહીં ફકરામાં ન આવેલ શબ્દ બાજુ લખવાનું છે બિગ. તો બાળકો આ આપણે ફકરામાં આવેલ શબ્દો અને ફકરામાં ન આવેલ શબ્દો જોયા. ત્યાર પછી જોઈએ પેજ નંબર 29. જોડીમાં કામ કરો, નીચેના શબ્દો વાંચો અને નીચેના કોષ્ટકમાં વિગત ભરો. તો બાળકો અહીં તમને કેટલાક શબ્દ આપેલા છે, અને તમારે ઇન માય ક્લાસરૂમ, નોટ ઇન માય ક્લાસરૂમ, એટલે કે આ જે વસ્તુઓ છે વસ્તુઓના નામ આપેલા છે, આ વસ્તુઓમાંથી જે તમારા ક્લાસમાં હોય એ તમારે આ કોષ્ટકમાં લખવાનું રહેશે. નોટ ઇન માય ક્લાસરૂમ એટલે કે તમારા ક્લાસમાં જે આ વસ્તુઓ ન હોય આમાંથી એ તમારે આ બાજુના વિભાગમાં લખવાની રહેશે. તો સૌ પ્રથમ આપણે આ શબ્દો જોઈએ. સીલિંગ, પ્લેટફોર્મ, બ્લેકબોર્ડ, સ્કૂલ, ટીચર, વિન્ડો, રૂફ, બુલેટિન બોર્ડ, ફેન, સ્ટુડન્ટ, ટ્યુબલાઇટ, પેન્સિલ, કપબોર્ડ, ચેર, ડોર, પિક્ચર બુક, બોક્સ, બેન્ચ, ચોકસ્ટિક, કાઇટ, સ્ટોરી બુક, બેલ, પેન અને મેપ. આ જે શબ્દ છે એ તમારે ઇન માય ક્લાસરૂમ એન્ડ નોટ ઇન માય ક્લાસરૂમમાં ડિવાઈડ કરવાના છે. તો પહેલો શબ્દ છે સીલિંગ, તો એ તમારા ક્લાસરૂમમાં છે, તો તમારે ઇન માય ક્લાસરૂમ બાજુ લખવાનું છે સીલિંગ. ત્યાર પછી છે પ્લેટફોર્મ, એ તમારા ક્લાસરૂમમાં નથી, તો લખવાનું છે નોટ ઇન માય ક્લાસરૂમમાં પ્લેટફોર્મ. ત્યાર પછી છે બ્લેકબોર્ડ, એ ક્લાસરૂમમાં છે, તો લખવાનું છે બ્લેકબોર્ડ. સ્કૂલ, એ તમારા ક્લાસરૂમમાં નથી, તો અહીં લખવાનું છે સ્કૂલ. ત્યાર પછી છે ટીચર, એ તમારા ક્લાસરૂમમાં છે, તો લખવાનું છે ઇન માય ક્લાસરૂમમાં ટીચર. ત્યાર પછી છે વિન્ડો, એ તમારા ક્લાસરૂમમાં છે, તો લખવાનું છે વિન્ડો. ત્યાર પછી છે રૂફ, એ તમારા ક્લાસરૂમમાં નથી, તો અહીં લખવાનું છે રૂફ. ત્યાર પછી છે બુલેટિન બોર્ડ, એ તમારા ક્લાસરૂમમાં નથી, તો લખવાનું છે નોટ ઇન માય ક્લાસરૂમમાં બુલેટિન બોર્ડ. ફેન, એ તમારા ક્લાસરૂમમાં છે, તો લખવાનું છે ફેન. ત્યાર પછી છે સ્ટુડન્ટ, એ પણ તમારા ક્લાસરૂમમાં છે, તો લખવાનું છે સ્ટુડન્ટ. ત્યાર પછી છે ટ્યુબલાઇટ, એ પણ તમારા ક્લાસરૂમમાં હોય છે, તો લખવાનું છે ટ્યુબલાઇટ. ત્યાર પછી છે પેન્સિલ, એ પણ તમારા ક્લાસરૂમમાં હોય છે, તો લખવાનું છે પેન્સિલ. ત્યાર પછી છે કપબોર્ડ, એ તમારા ક્લાસરૂમમાં નથી, તો અહીં તમારે લખવાનું છે નોટ ઇન માય ક્લાસરૂમમાં કપબોર્ડ. ત્યાર પછી છે ચેર, એ પણ તમારા ક્લાસરૂમમાં હોય છે, તો લખવાનું છે ચેર. ત્યાર પછી છે ડોર, એ પણ તમારા ક્લાસરૂમનો હોય છે, ક્લાસરૂમમાં ડોર હોય છે, તો અહીં લખવાનું છે ડોર. ત્યાર પછી છે પિક્ચર બુક, એ તમારા ક્લાસરૂમમાં નથી, તો લખવાનું છે નોટ ઇન માય ક્લાસરૂમમાં પિક્ચર બુક. ત્યાર પછી છે બોક્સ, એ પણ નથી, તો લખવાનું છે બોક્સ. ત્યાર પછી છે બેન્ચ, એ તમારા ક્લાસરૂમમાં છે, તો
અહીં લખવાનું છે બેન્ચ, ત્યાર પછી છે ચોકસ્ટિક, એ તમારા ક્લાસરૂમમાં હોય છે તો લખવાનું છે ચોકસ્ટિક, ત્યાર પછી છે કાઇટ, એ તમારા ક્લાસરૂમમાં હોતી નથી તો નોટ ઇન માય ક્લાસરૂમમાં કાઇટ, ત્યાર પછી છે સ્ટોરી બુક, એ તમારા ક્લાસરૂમમાં હોય છે તો લખવાનું છે ઇન માય ક્લાસરૂમમાં સ્ટોરી બુક, ત્યાર પછી છે બેલ, એ તમારા ક્લાસરૂમમાં હોતો નથી તો લખવાનું છે બેલ, ત્યાર પછી છે પેન, એ તમારા ક્લાસરૂમમાં હોય છે તો લખવાનું છે ઇન માય ક્લાસરૂમમાં પેન, ત્યાર પછી છે મેપ, એ તમારા ક્લાસરૂમમાં હોય તો તમારે ઇન માય ક્લાસરૂમમાં લખવાનું છે અને જો ના હોય તો નોટ ઇન માય ક્લાસરૂમમાં લખવાનું છે મેપ. તો બાળકો, તમારે તમારા અંગ્રેજીની ટેક્સ્ટબુકમાં એક્ટિવિટી 3નું બી પાર્ટ બી એ તમારે કમ્પ્લીટ કરવાનું છે. હવે આપણે આના પછીના વિડીયોમાં મળીશું.